नमस्ते भारतीबेन, तमने जे छे ए गोठणो दुखावो हतो, डाबा ભાગનો ગોઠણ દુખતો હતો, એમાં પાણી ભરાઈ ગયું હતું અને એની ગાદી ફાટી ગઈ હતી, તો આ જે ગોઠણો દુખાવો તમને હતો એ કેટલા સમયથી હતો? મને છેલ્લા 6 મહિનાથી દુખાવો હતો અને ડોક્ટરે કીધું તમને પાણી ખેંચવું પડશે, બેસવામાં તકલીફ પડતી. તમને જ્યારે જે ગોઠણો દુખાવો થતો હતો એમાં તમે કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હતું? મેં 2 ડોક્ટરને બતાવ્યું. 2 ડોક્ટરે મને બીજા ડોક્ટર પાસે, બીજા સર પાસે ગઈ તો એમને કીધું કે તમને બીજી દવા આપું છું, એનાથી તમારું પાણી સુકાઈ જશે. મેં દવા ચાલુ કરી, દવા ખાઉં ત્યાં સુધી બરાબર હતું, પછી જેવી દવા મેં બંધ કરી તેવો દુખાવો મને ચાલુ થયો. અને પછી ડોક્ટરે એમ કીધું કે તમારું પાણી ખેંચીને ઇન્જેક્શનથી પાણી ખેંચવું પડશે. બરાબર. પછી તમે જ્યારે સંજીવનીમાં મારી પાસે આવ્યા અને આપણે ખૂબ સારી રીતે જે છે એ પહેલાં MRI કરાવ્યું, તો MRIમાં એવું આવ્યું કે તમારી ગોઠણની ગાદી ફાટી ગઈ છે, બરાબર. અને પછી જે ગોઠણની ગાદી ફાટી જાય એટલે ડોક્ટર એમાં દૂરબીનથી ઓપરેશન કરવાનું કહેતા હોય છે, પણ જ્યારે આપણે 7 દિવસ અહીંયા પંચકર્મ ટ્રીટમેન્ટ કરી અને આજે 9મા દિવસે તમે મારી પાસે આવ્યા છો, તમને કેટલા ટકા ફેરફાર છે? મને 90% ફરક પડી ગયો છે. હાલી ચાલી શકું છું, બેસી શકું છું. મને પહેલાં આખા શરીરમાં સોજા રહેતા હતા, એ સોજા પણ મને હવે નથી થતા. મને આખા ફેસ ઉપર, પગમાં, હાથમાં મેં ઘણી દવા કરી સોજા માટે, પણ એનાથી મને ફરક ન પડ્યો, પણ આ પંચકર્મથી મને ઘણો ફરક પડી ગયો. ભારતીબેન, આપણે જે અહીંયા સ્પેશિયલ પંચકર્મ કરી છે જેમાં પેશન્ટ આરામથી આવી શકે, કોઈ નબળાઈ થાક ન લાગે એવું બધું હોય છે, તો તમે જે આપણી સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરી એનાથી પહેલાં તમને ગોઠણ કેટલો દુખાવો રહેતો? એનાથી મને બહુ દુખાવો થતો. ગાડી ચલાવું, ટુ વ્હીલર ચલાવું તો ટુ વ્હીલર ઘરે પાછી જાઉં તો મને સતત આરામ કરવો પડતો, અને રસોઈ બનાવવામાં પણ બહુ તકલીફ પડતી. ઘરમાં અમે બંને 2 જણ છીએ તોય 2 જણની રસોઈ હું ન બનાવી શકતી, અને આજે આ પંચકર્મ કરાવ્યા પછી મેં મારા દીકરીના ઘરે રોકાણી તો મેં રસોઈ પણ કરી. ખૂબ સરસ. એટલે હવે તમારો ગોઠણ જે છે એ લોડ લઈ શકે છે? લઈ શકે છે. અને દુખાવો 90% ઓછો થઈ ગયો? 90% ઓછો છે. અને પહેલા કરતા શરીરમાં પણ સારી સ્ફૂર્તિ લાગે છે? બહુ સ્ફૂર્તિ છે. તમે ભારતીબેન, આપણા પંચકર્મ ચિકિત્સા જે સ્પેશિયલ આપણે કરીએ છીએ અહીંયા અને આપણા સ્ટાફ ડોક્ટર વિશે તમે શું કહેવા માંગશો? હું એમ કહેવા માંગુ છું કે દરેકને આયુર્વેદિકમાંની દવા લેવી જોઈએ, અને પંચકર્મ તમને તકલીફ હોય કે ન હોય, પણ આ પંચકર્મ એવી વસ્તુ છે કે નોર્મલ વ્યક્તિ પણ પંચકર્મ કરાવે ને તો ભવિષ્યમાં એમને કોઈ રોગની કે કોઈ સમસ્યા ન રહે એમને. અને તમે જે છે એ આપણું જે ટ્રીટમેન્ટ થાય છે, જે પંચકર્મ ટ્રીટમેન્ટ જે આપણે સ્પેશિયલ કરીએ છીએ, બીજા કરતાં ઘણી બધી અલગ છે. એમાં નબળાઈ નથી આવતી, પેશન્ટ આવ જાવ પોતે કરી શકે. તમે ટુ વ્હીલરથી આવતા તમને કોઈ તકલીફ થતી હતી? ના, કોઈ તકલીફ નહીં, કોઈ તકલીફ. સરસ. તો તમે એ ટ્રીટમેન્ટ માટે શું કહેવા માગશો? હું ટ્રીટમેન્ટ માટે એ કહેવા માંગુ છું, હું તો આ લોકો ટ્રીટમેન્ટ કરતા હતા ને એમને પણ હું એમ કહેતી હતી કે તમે તો મારા ભગવાન બનીને આવ્યા છો. સરસ. અને અત્યારે તમને ગોઠણમાં ખૂબ સારું છે? ખૂબ સારું છે. હવે તમને ઓપરેશન કરાવવાની જરૂર નથી? નથી. એના માટે થેન્ક યુ સર. નમસ્તે.